હાલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ છેલ્લે આપણે ધોરણ દસની અંદર ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યા વિશે અભ્યાસ કરતા હતા એમાં આપણે છેલ્લો એક સ્વાધ્યાય જોવાનો બાકી છે સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર હવે સ્વાધ્યાય એક પોઈન્ટ ચારના દાખલા કરતાં પહેલાં બે વસ્તુ આપણે ખાસ કે પ્રમેય નંબર એક પોઈન્ટ પાંચ એની અંદરથી લેવાની છે પ્રમેય નંબર એક પોઈન્ટ પાંચ પૂછાતો નથી પણ આપણે દાખલાની અંદર જે વસ્તુ ઉપયોગી છે મેં અહીંયા નોંધ સ્વરૂપે લખેલી છે ખાસ આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે ખ્યાલ હોય તો અંદર તમને કે સમય સંખ્યા કેવા સ્વરૂપમાં હોય છે તો કે પી ઓપોન ક્યુ ના સ્વરૂપના તો આ વાક્ય ખાસ દરેકને યાદ રહેવું જોઈએ કે દરેક સમય સંખ્યા પી ઓપોન ક્યુ ના સ્વરૂપમાં હોય છે હવે પી અપોન ક્યુ સ્વરૂપ એટલે શું તો કે સમય સંખ્યા હવે સમય સંખ્યા એટલે કે પીઓપોન ક્યુ નું સ્વરૂપ એટલે કે કોઈ પણ સંખ્યા હોય એ પીઓપોન ક્યુ ના સ્વરૂપમાં હોય ધારો કે ત્રણના છેદમાં નવ બરોબર ત્રણના છેદમાં નવ એટલે કે આનો અંશ પણ આપેલો હોય અને છેદ પણ આપેલો હોય તો એ દરેક સંખ્યાને શું કહેવાય તો કે સમય સંખ્યા એટલે કે અંશ અને છેદ બંને આપેલું હોવું જોઈએ તો એ આપણે શું કહેવાય છે અને તો કે સમય સંખ્યા એટલે પી ઓપન ક્યુ સ્વરૂપ એટલે તમારે એ યાદ રાખવાનું કે પી એટલે અંશ અને ક્યુ એટલે છેદ ખાસ સમય સંખ્યા એટલે કે કોઈ પણ સમય સંખ્યા પી ઓપન ક્યુ ના સ્વરૂપમાં હોય પછી તમને પ્રશ્ન ન થવો જોઈએ કે પી ઓપન ક્યુ એટલે હું પી એટલે અંશ અને ક્યુ એટલે છેદ આપણે એવી રીતે આપણી ભાષામાં યાદ રાખવાનું કે અંશ અને છેદ બંને વસ્તુ આપેલી હોય તો એ કેવી થાય તો કે સમય સંખ્યા તો મેં પહેલાં લેક્ચરની અંદર તમને કીધેલું કે ધારો કે ત્રણ એ સમય સંખ્યા કહેવાય કે અસમ્ય સંખ્યા તો તમે તરત કહી શકશાબી અસમય સંખ્યા કહેવાય પણ અસમય સંખ્યા કહેવાય નહીં હું કામ તો કે ત્રણના છેદમાં કાંઈ ન હોય તો હું હોય તો કે એક હોય એટલે પીઓ પણ ક્યુ સ્વરૂપ થઈ ગયું તો આ પણ શું થઈ તો કે સમય સંખ્યા થઈ એટલે ખાસ જેનો અંશ અને છેદ બંને આપેલું હોય તો એ સંખ્યા કેવી થાય તો કે સમય સંખ્યા હવે આપણે દાખલા કેવી રીતે પૂછાતા હોય છે તો દાખલા તમને એમ પૂછાતા હોય કે કોઈ તમને સમય સંખ્યા આપેલી હોય તો એ સમય સંખ્યા શાંત છે કે અનંત તે સમજાવો એવા દાખલા પૂછાય કે આપેલી સંખ્યા શાંત છે કે અનંત તેવું આપણે દર્શાવવાનું હોય તો આપણે મુખ્ય વસ્તુ કોની જરૂર પડશે તો આ સમય સંખ્યા એટલે કે પી અપોન ના સ્વરૂપમાંથી આપણે પીની જરૂર નથી ફક્ત ને ફક્ત કોઈની જરૂર છે તો કે ક્યુની એટલે કે જેનો છેદ આ લોકો માગે એવો મળે તો એ સંખ્યા કેવી હોય તો કે શાંત હોય પણ એ કેવો માગે છે જોઈએ આપણે તો કે ક્યુ નું અવિભાજ્ય અવયવીકરણ ક્યુ એટલે શું થાય તો કે છેદ ખાસ યાદ રાખજો સમય સંખ્યાની અંદર પી ઓપન ક્યુ નું સ્વરૂપ એટલે પી એટલે અંશ અને ક્યુ એટલે છેદ આપણે સ્વાધ્યાય એક ચાર ના દાખલા ગણતી વખતે આપણે અંશનું કોઈ કામ નથી આપણે ફક્ત કામ કોની પાસે લેવાનું છે તો કે શેદ પાસે શેદ એટલે આપણો હું તો કે ક્યુ તો ક્યુ નું અવિભાજ્ય અવયવીકરણ ક્યુ નું અવિભાજ્ય અવયવીકરણ એટલે હું તો કે ક્યુ ની જગ્યાએ તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય ધારો કે તેત્રીસ આપેલી હોય અથવા તો એક હજાર ત્રણ આપેલી હોય બસો તેર આપેલી હોય કોઈ પણ સંખ્યા ક્યુની ક્યુની જગ્યાએ આપેલી હોય તો એનું અવિભાજ્ય અવયવીકરણ કરવાનું એ તમને ખ્યાલ જ છે કે આપણે નિસરણીવાળી રીત અને બીજી રીત કહી તો કે વૃક્ષવાળી રીત એ મુજબ આપણે અવયવ પાડવી એ શું થયું કહેવાય તો કે અવિભાજ્ય અવયવીકરણ કર્યું કહેવાય એટલે અહીંયા એ દાખલામાં એવું કહેવા માંગે છે કે ક્યુ ના તમારે અવયવ પાડવાના અને એ અવયવમાં જો અહીંયા આપેલો છે એક બે અને બીજું આપ્યું છે પાંચ તો બે અને પાંચ અવયવ તમે પાડો એની અંદર સંખ્યા તમને બે અને પાંચ જ મળવી જોઈએ બે અને પાંચ જ મળવી જોઈએ એની સિવાયની બીજી કોઈપણ સંખ્યા વડે જો ભાગ હાલે એટલે કે અવયવની અંદર બીજી કોઈ પણ સંખ્યા હોય તો એ શાંત કહેવાશે નહીં પણ આ બંનેમાંથી કોઈ પણ એક હશે તો એ કેવું કહેવાય છે તો કે શાંત કહેવાય ધારો કે બેની એન ઘાત પછી બેની ગમે એટલી ઘાત હોય ઝીરો હોય એક હોય બે હોય ત્રણ હોય પાંચ હોય એની આરે કોઈ મતલબ નથી ખાસ યાદ રાખજો આવી રીતે અવયવ મળ્યા હોય કે આપણને બે ગુણ્યા બે ગુણ્યા પાંચ તો અહીંયા કેટલી થાય તો કે બેની એક અને બે ઘાત તો બેની બે ઘાત અને બીજું કહે છે તો કે પાંચ તો પાંચની કાંઈ નહીં તો શું છે તો કે ઝીરો ઘાત એટલે કે તમને પાંચની કાંઈ નહીં તો ઝીરો ઘાત એટલે કે તમને બે અને પાંચ બે જ અવયવ મળવા જોઈએ ધારો કે તમને આવું મળ્યું હોય બે પાંચ અને સાત બે પાંચ અને સાત તો જુઓ બે અને પાંચ તો આવી ગયા બરાબર છે પણ અહીંયા બીજું જો સાત આવ્યો તો સાત હાલે નહીં એટલે કે બે અને પાંચ સિવાયના બીજા કોઈ પણ તમને અવયવ મળે તો એ શાંત કહેવાશે નહીં પણ બે અથવા તો પાંચ આ બેમાંથી એક ન હોય તો હાલે ધારો કે ખાલી પાંચ જ હોય તો બેની કેટલી ઘાત થઈ જશે તો કે ઝીરો ઘાત થઈ જશે છે કાંઈ વાંધો નહીં પણ બે અથવા તો પાંચ બે માંથી એક પણ એક હોય તો પણ હાલ છે ખાસ યાદ રાખજો બે અથવા તો પાંચ અથવા તો બંને પણ બે અને પાંચ સિવાયની બીજી કોઈ પણ સંખ્યા આપેલી હશે તો એ સંખ્યા શાંત કહેવાય છે નહીં પહેલેથી કે પીઓપન ક્યુના સ્વરૂપમાં આપણે પીનું કાંઈ કામ છે નહીં ખાલી ક્યુ આરે એટલે કે શેદ આરે જ મતલબ છે શેદના તમારે શું કરવાના તો કે અવયવ પાડવાના અવયવની અંદર પાસ અને બે એ બંને અવયવ મળે તો એ શાંત કહેવાય પણ એની સિવાયના તમને કોઈ પણ અવયવ મળતો હોય સાત મળતો હોય તેર મળતો હોય એટલે કે કોઈ પણ તમને અવયવ મળતો હોય તો એ શાંત કહેવાય નહીં ફક્ત ને ફક્ત બે અને પાંચ જ અવયવ મળવા જોઈએ પછી આ બેમાંથી એક મળ્યો હોય તો એ વાંધો નહીં પણ બે અને પાંચ સિવાયનો બીજો કોઈ દેખાય તો એ શાંત કહેવાય છે નહીં તો આપણે દાખલો ગણીએ તો તમને વધારે ખ્યાલ આવશે તો અહીંયા સ્વાધ્યાય એક પોઈન્ટ ચારની અંદર પહેલો પ્રશ્ન એવો છે કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નિષેધ દર્શાવેલ સંખ્યાઓનું એટલે કે દર્શાવેલ દર્શાવેલ સંખ્યાનું દર્શાવેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત તે દર્શા દર્શાવેલ સંખ્યાનું નિરૂપણ દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત તે દર્શાવો તો દાખલો જોઈએ તો પેલા દાખલાની રકમ કેવી છે તો કે છેદમાં એકત્રીસ પચીસ તેરના ના છેદમાં એકત્રીસ પચીસ હવે જો તેરના ના છેદમાં એકત્રીસ પચીસ તો અહીંયા આપણને આખી સંખ્યા પીઓ ક્યુ ના સ્વરૂપમાં આપેલી છે તો કે હા પણ આપણે નું કાંઈ કામ છે સોરી પીનું કાંઈ કામ છે નહીં એટલે પી આપણે એમના મરાવા દેવાનો હવે ક્યુ જુઓ તો માં આપણને શું આપ્યું છે તો કે એકત્રીસ 25 તો આના આપણે શું કરવાના છે તો કે અવયવ પાડવાના છે તો અહીંયા સાઈડમાં અવયવ પાડી જો કે એકત્રીસ 25 તો એક સંખ્યા છે કે બેકી તો કેવી સંખ્યા છે તો કે બેકી સંખ્યા આપણને સોરી એકી સંખ્યા આપેલી છે તો બે વડે નહીં આલે ત્રણ વડે જોઈ જોઈએ પાંચ ને બે સાત ને એક આઠ નવ દસ અને અગિયાર તો ત્રણ વડે ભાગ આવે ને એટલે ત્રણની સાવી પણ લાગુ ન પડે તો સીધી પાંચની સાવી લગાડીએ તો સ પંચાને ત્રીસ એક વધ્યો એક વધ્યો પાંચ દો દસ સ પંચાને ત્રીસ એના છ પછી ત્રીસ અહીંયા કુલ એકત્રીસ એમાંથી એક વધ્યો ઉપરથી ઉતાર્યા બે એટલે બાર થયા પાંચ દો દસ તો બારમાંથી દસ જાય તો બે વધ્યાને ઉપરથી ઉતાર્યા પાંચ એટલે પચીસ થઈ જાય એટલે પચસો પચસો પચી તો કેટલા આવ્યા છસો ને પચીસ આપણને કેટલા મળ્યા તો કે સત્સો ને પચીસ ફરીને પાંચ વડે તો બાર પંચા સાઠ અથવા તો સીધો અહીંયા છ છે એટલે પાંચ પાંચ એકા પાંચ એક વધ્યો પાંચ દુ દસ બે વધ્યા ઉપરથી ઉતાર્યા પાંચ પચો પચો પચીસ એટલે એકસો ને પચીસ પાંચ વડે પાંચ દો દસ 55 પચો પચીસ પાંચ વડે 55 પચો પચીસ ફરીને પાંચ વડે પાંચ એકા પાંચ તો એક બે ત્રણ ચાર અને પાંચ તો પાંચની કેટલી ઘાત મળી તો કે પાંચ ઘાત પાંચની કેટલી ઘાત આપણને મળી તો કે પાંચ ઘાત હવે જો આપણે ખાલી ક્યુનું કામ છે તો ક્યુ આપણને પાસની પાંચ ઘાત મળી તો અહીંયા જુઓ ક્યુ નું અવિભાજ્ય અવયવિકરણ તો અહીંયા લખવાનું કે અહી છેદ તમારે આવી રીતે લખવાનું દરેક વખતે કે છેદ શેદ કયો છે આપણે તો કે ક્યુ પણ ક્યુ ના અવયવ કેટલા મળ્યા આપણને તો કે પાંચની પાંચ ઘાત તમારા કાઉસમાં દર્શાવી દેવાનું કે અહીં છેદ ક્યુ કાઉસમાં પાસની પાંચ ઘાતનું નું સ્વરૂપ સૂત્ર કહ્યું છે તો કે બેની ઘાત અને પાંચની એમઘાત માં કાઉસમાં એમ બરાબર આપણને કેટલા મળે છે તો કે જો પાંચની કેટલી ઘાત છે તો કે પાંચ ઘાત અને એમ બરાબર કેટલા મળે છે તો કે ઝીરો એટલે કે આપણને અવયવ પાંચ અથવા બે એની સિવાયનો બીજો કોઈ પણ અવયવ મળતો નથી એટલે શું થાય છે તો કે બેની એન ઘાત અને એમની પાંચ ઘાતમાં એમ બરાબર પાંચ અને એન બરાબર ઝીરો સ્વરૂપનું સ્વરૂપનું મળે છે તો સીધા જવાબ પછી લખી નાખવાનો કે તેથી તેથી સંખ્યા આપણી કહે છે તો કે તેર એના છેદમાં એકત્રીસ પચીસ એ જો દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત તે દર્શાવવું તો તેરના છેદમાં એકત્રીસ પચીસ એ કેવું સ્વરૂપ છે તો કે શાંત સ્વરૂપ શાંત સ્વરૂપ છે આવી રીતે આપણે દરેક દાખલા ગણવાના છે ખાસ પહેલેથી એક દાખલા વ્યવસ્થિત કરીશું એટલે તમને આવડશે પણ ગણવાની જાતે ટ્રાય કરજો જેમ જેટલે વધારે પ્રેક્ટિસ કરશો એટલે તમને વધારે ખ્યાલ આવશે એક દાખલો વ્યવસ્થિત કરજો એટલે આવી રીતના દાખલા છે એ તમને આવડશે પહેલેથી તમને કોઈ પણ સંખ્યા આપેલી હશે પછી મેં અહીંયા કીધું એમ પીઓ પણ ક્યુનું સ્વરૂપ છે તો કે હા અંશન છેદ બંને આપેલું છે પછી મેં કીધું એમ કે પીનું નું આપણે કંઈ કામ નથી પી સીધું લખી નાખવાનું પછી ક્યુ એટલે ક્યુ નું અવિભાજ્ય અવયવીકરણ એટલે શું કરવાનું છે તો કે આના આપણે અવયવ પાડવાના છે એ જે તમને અવયવ મળે એ તમારે અહીંયા કાઉસમાં લખવાના છે તો એ અવયવ આપણને પાંચની પાંચ ઘાત મળી તો પાંચની પાંચ ઘાત અહીંયા છેદમાં આની જગ્યાએ લખી નાખવાની પછી શું કરવાનું કે અહીં છેદ છેદ કયો છે તો કે ક્યુ પણ કાઉસની અંદર જે અહીંયા છેદ મળ્યો હોય પછી બેની જેટલી ઘાત મળી હોય એ લખવાની એના ગુણ્યા પાંચની જેટલી ઘાત મળી હોય એ લખવાની અથવા એના ગુણ્યા સાત મળ્યા હોય તો સાત લખવાની એટલે કે અહીંયા છેદ તમને જે મળ્યો હોય એ તમારા કાઉસની અંદર લખી નાખવાનું પછી આનું નું સ્વરૂપ આપણું મૂળ સ્વરૂપ દર વખતે આ લખવાનું કે બેની એન ઘાત અને એમની પાંચ ઘાતમાં કાઉસમાં તમને જેની જે ઘાત મળી હોય પાંચની જેટલી ઘાત મળી હોય એ એમ બરાબર લખવાની અને ની જેટલી ઘાત મળી હોય એ એન બરાબર લખવાની બરાબર પછી આનું સ્વરૂપ મળે છે પછી એટલે લખી નાખવાનું કે જો અહીંયા પાંચ અને આપણને અવયવ પાસ અથવા તો બે અહીંયા આપણને કયો મળ્યો તો કે પાંચ મળ્યો બીજો કોઈ એટલે કે પાંચ અને બે સિવાયનો તમને બીજો કોઈ પણ અવયવ મળે તો એ અનંત કહેવાય કેવો કહેવાય તો કે અનંત કહેવાય છે પણ પાંચ અથવા તો બે મળે તો એ કેવો કહેવાય છે તો કે શાંત તો આપણને અહીંયા પાંચ અવયવ મળ્યો છે તો એ કેવો કહેવાય છે તો કે શાંત કહેવાય છે હજેકા રીતનો દાખલો જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે દાખલા નંબર બે જોઈએ તો દાખલા નંબર બે ની રકમ તો કે સત્તરના છેદમાં આઠ સત્તરના છેદમાં આઠ તો જુઓ આપણે પી નું કાંઈ કામ નથી એટલે એમ નામ લખવાના ક્યુ ની જગ્યાએ કેટલા છે આઠ તો તમને ખ્યાલ છે બે નો ઘન કેટલો થાય આઠ તમને ખ્યાલ હોય તમારે સીધી કિંમત લખી નાખવાની પછી તમારે ભાગાકાર કરવા જવાનું નથી એટલે બેની ઘાત કેટલી છે તો બેની બેની ત્રણ ઘાત કરે એટલે આઠ થાય એટલે શું છે તો કે બે નો ઘન તો અહીંયા સીધું લખી નાખવાનું કે અહીં અહી છેદ પછી શું કરવાનું છે તો કે જુઓ ક્યુ પછી કાઉસમાં બેની કેટલી ઘાત છે ત્રણ ઘાતનું સ્વરૂપ સ્વરૂપ આપણે પાસે કહ્યું છે તો કે બે ની એન ઘાત અને પાંચની એમ ઘાત માં એમ એન બરાબર કેટલા મળ્યા તો કે બે અને એમ બરાબર કેટલા છે કે તો કે ઝીરો સ્વરૂપનું સ્વરૂપનું મળે છે આ સ્વરૂપ જોઈ લેવાનું કે ની બે ઘાત અને એમ બરાબર ઝીરો એટલે કે અહીંયા તમને બે અથવા તો પાંચ સિવાયનો બીજો કોઈ આવ્યો એવો નથી મળતો તો કંઈ નથી મળતો તો સ્વરૂપ કેવું થઈ ગયું તો કે શાંત થઈ ગયું તો સીધું અહીંયા લખી નાખવાનું કે સત્તરના છેદમાં આઠ એ શાંત શાંત સ્વરૂપનું સત્તરના છેદમાં આઠ એ શાંત સ્વરૂપનું છે તો આવી રીતના આગળના દાખલા ગણવાની ટ્રાય કરજો બાકીના દાખલા આપણે આવતા લેક્ચરની અંદર ગણાવશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો પણ એક દાખલો વ્યવસ્થિત સરખો કરજો એટલે આ રીતના તમને દાખલા આવડશે એમાં કોઈ કાંઈ અઘરું નથી પીને કાંઈ કરવાનું નથી અને ક્યુ ના ખાલી અવયવ પાડવાના છે અવયવની અંદર પાંચ અને બે સિવાયના તમને અવયવ મળે તો એ શાંત કહેવાય નહીં અને બાકીના બધા કેવા કહેવાય તો કે શાંત કહેવાય આ બંનેમાંથી કોઈ પણ એક તમને પાંચ અને બે એ બંનેમાંથી માંથી બે મળે તોય વાંધો નથી અને બંનેમાંથી માંથી એક મળે તો પણ વાંધો નથી પણ પાંચ અને સાત સિવાયનો ઘાત આરે કાંઈ લેવા દેવા નથી ઘાત તમને ગમે એટલી સો સુધી મળે તો પણ વાંધો નથી પણ અવયવ બે અને પાંચ સિવાયનો મળે તો એ અનંત કહેવાય છે અને બે અને પાંચ મળે અથવા તો બંને મળે તો એ કેવો કહેવાય છે તો કે શાંત કહેવાય છે ખાસ આ એક લીટી હેરકી પાકી કરી નાખજો કે અહીં છેદ પછી લખવાનું કે ક્યુ પછી કાઉન્સની અંદર તમને આ જે સંખ્યા મળી હોય એ અહીં છેદ ક્યુ પછી જે સંખ્યા મળી હોય એનું સ્વરૂપ દર વખતે આ લખવાનું કે એનું સ્વરૂપ બેની ઘાત અને પાંચની એમ ઘાત માં એન બરાબર એટલા અને એમ બરાબર એટલા સ્વરૂપનું મળે છે તેથી આ શાંત છે કે અથવા તો અનંત છે એવી રીતે આપણે લખવાનું છે બીજા આગળના દાખલા આપણે આવતા લેક્ચરની અંદર કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો